जो गया लेक्चर नी अंदर जे भूल हती अहीं हती आ 22 गुणिया 14 गुणिया 122 हतुं रेडी अहीं 22 गुणिया 22 नो गुणाकार 14 नो गुणाकार अने 122 नो गुणाकार 22 गुणिया 14 गुणिया 122 22 गुणिया 14 गुणिया 122 करो ने तो आज 37,576 आया ने त्रण ना तो आगल ना त्रण गुणवाना बाकी रही गया था जे त्रण ऑलरेडी छे ज पण छे दुईडा ऊपर हता एटला माटे नजर मां नो आया रेडी तो ऊपर गुणिया 3 पण थाय ने तो हजी एक्स्ट्रा अहीं गुणिया 3 छे हवे एक्स्ट्रा अहीं हूँ बाजू मां हूँ फरी वक्त तमने जे सुधारा वाली रकम छे हूँ तमने कहेतो जाऊं एटले ख्याल आवे एनो गुणाकार तमे 3 आरे करो एटले 11 27 28 ना छेद मां 100 आवो जवाब आवे 112,728 बे पॉइंट कापो एटले केटला आवे तो के 1127.28 सेंटीमीटर घन आ रीतना जवाब होय। हवे आना 30% करवाना एटले नीचे 357.76 हतुं ई काढी नाखवुं अने कोना 30% करवाना तो के 1127.28 ना 30% रेडी तो अहीं फरी वक्त 1127.28 करू जो जे जे सुधारो छे हूँ तमने बतावो जाऊं छुं 1127.28 ना 30% एटले गुणिया 30 ना छेद मां 100 थया। हवे पॉइंट दूर करवा होय एटले छेद मां केटला थाय 100 थाय रेडी चलो पॉइंट दूर करू एटले छेद मां थशे 100 अहीं 11 आ जे 37 वाळू छे ई काढी नाखू छुं ओके એટલે અહીંયા કેટલા આવ્યા તો કે 11 27 28 હવે 11 27 28 નો ગુણાકાર શું થશે હું તમને કહું ગુણ્યા કેટલા આરે તો કે 3 સાથે કરવાનો છે ને ગુણાકાર 3 સાથે કરો એટલે અહીંયા 52,728 છે એની જગ્યાએ જવાબ છે 33,81 રેડી અને છેદમાં 1000 છે એટલે 3 પોઈન્ટ તમે કાપો એટલે 3 પોઈન્ટ કપાઈ જાય એટલે કેટલો જવાબ આવે તો કે 33,8.184 રેડી 338.184 સેન્ટીમીટર ઘન ખ્યાલ આવી ગયો એટલે ઉપરથી ભૂલ હતી છેક ઉપર 3 ગુણવાના બાકી રહી ગયા છેક સુધી 3 ના ઘટક ને ગુણાકારમાં રેડી એટલે અહીંયાથી સુધારેલું છે જો અહીંયાથી આ 3 જે ઉપર હતા એ ગુણવાના બાકી રહી ગયા એટલે કોનો 3 નો ગુણાકાર હતો ફક્ત ને ફક્ત ખાલી 22, 14 અને 122 આ 3 નો ગુણાકાર હતો જે આ 22 આવી ગયા 14 આવી ગયા અને 122 આવી ગયા પણ આ 3 બાકી રહી ગયા રેડી એટલે 3 બાકી રહી ગયા એટલે અહીંયા ગુણ્યા 3 કર્યા એટલે અહીંયા નીચે આવી ગયા ખ્યાલ આવે છે આ રીતના છેક સુધી જવાબ છે ખ્યાલ આવી ગયો રેડી ચાલો હવે એક ભાઈને પ્રશ્ન છે હું તને અનમ્યુટ કરું છું 10P3 ની અંદર તો હાથ ઊંચો રાખજો હો સ્વાધ્યાયની અંદર દાખલાઓ બધા પૂરા થઈ ગયા છે રેડી પણ ઉદાહરણો બાકી છે જે તમને ખબર છે હવે ઉદાહરણ બાકી છે આપણે તો ઉદાહરણ સ્ટાર્ટ કરીએ કયા ઉદાહરણ બાકી છે હું તમને કહી દઉં પહેલા સૌપ્રથમ તમે જો 1 થી આગળના ઉદાહરણ શરૂઆતના થઈ ગયા છે હું અહીંયા ચોપડીની અંદર જોઉં છું તમારું દરેકનું ધ્યાન ચોપડીની અંદર કયા ઉદાહરણ નથી કરવાના એ પણ મેં તમને કીધેલું હું ફરી વખત અત્યારે હમણાં ફરી વખત ઉદાહરણનું બધું કહી દઉં એટલે આજે આ ચેપ્ટર ટૂંકમાં પૂરું થઈ જશે આવતીકાલથી સંભાવના ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું રેડી ચાલો એની અંદર જુઓ મેં તમને નથી કરવાના એ ઉદાહરણ હું પહેલા કહી દઉં કયા કયા ઉદાહરણ મેં તમને જાતે આપ્યા હતા એ હું કહી દઉં અને પછી આપણે જે ઉદાહરણ ગણવાના છે આજે તમને હું કહી દઈશ ઓકે ચાલો નીચે ચોપડીની અંદર જુઓ સૌ પ્રથમ પહેલા ઉદાહરણ નંબર 1 એ મેં તમને કરવાનું ના પાડી દીધું રેડી જો અહીં લખતો જાઉં છું આપણે ઉદાહરણ નંબર 1 નથી કરવાનું ઉદાહરણ નંબર 1 ઉદાહરણ નંબર 2 જે છે એ મેં તમને જાતે આપેલું રેડી ઉદાહરણ નંબર 2 જે છે એ તમને જાતે આપેલું છે તમને ખ્યાલ છે એવા દાખલા આગળ આવેલા એટલા માટે રેડી પછી ઉદાહરણ નંબર 3 છે એ નથી કરવાનું ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 3 આ બે ઉદાહરણ આપણે કરવાના નથી ઉદાહરણ નંબર 2 જે છે મેં તમને જાતે આપેલું છે ચાલો એની પછી ચોથું ઉદાહરણ મેં તમને કરાવી દીધેલું છે રેડી ઉદાહરણ નંબર 4 જે છે એ કરાવી દીધેલું છે આ થઈ ગયું છે ઉદાહરણ નંબર 2 મેં તમને જાતે આપેલું છે રેડી ઉદાહરણ નંબર 4 થઈ ગયું છે ઉદાહરણ નંબર 5 ચોપડીની અંદર છે જ નહીં તમે રકમની અંદર ચોપડીમાં તમે જોતા જાવ ઉદાહરણ નંબર 5 તમને મળશે જ નહીં એ ભૂલ છે ચોથા પછી સીધે સીધું છઠ્ઠું ઉદાહરણ આવ્યું છે રેડી પાંચમું ઉદાહરણ છે જ નહીં એટલે ડાયરેક્ટ ઉદાહરણ નંબર 6 ઉદાહરણ નંબર 7 અને ઉદાહરણ એક બે ઉદાહરણ બાકી રહ્યા ઉદાહરણ નંબર
क्या क्या छो अने सात एम सातमु उदाहरण मैं तमने जाते आप्युं हतुं काले रेडी उदाहरण नंबर सात छे ई मैं तमने जाते आपेलू छे पण छतां एक भाई ने प्रश्न छे आपणे गणतरी एनी अंदर करावी देशुं ओके चलो तो सौ प्रथम पहला आपणे बे उदाहरण जोईए उदाहरण नंबर छ अने उदाहरण नंबर सात एमां कयुं उदाहरण आपणे जोशुं पहला उदाहरण नंबर छ ओके चलो दरेक नुं ध्यान चोपड़ीनी अंदर उदाहरण नंबर छ जोईए छठू उदाहरण चोपड़ी नी अंदर रकम वाँचू छू तो मैं नी अंदर जो एक ज्यूस वेचवा वालो तेना ग्राहकों ने आकृति में दर्शाव्या प्रमाणे ना प्याला में ज्यूस आपतो हतो नळाकार प्याला नो अंदर नो व्यास पांच सेमी छे एक नळाकार पात्र छे नळाकार प्यालो छे एनी अंदर ज्यूस आपे छे पण नळाकार प्यालो अलग प्रकार नो छे तमने देखाय छे एवो प्यालो छे के अंदर ज्यूस ओछू हमाय छेतर वापरे के नहीं आपणे एटले જોઈએ આપણે રેડી ચાલો આકૃતિ અહીંયા દોરું છું નળાકારની આવો એક નળાકાર એક પ્યાલો છે આ એક લાઈન થઈ ગઈ એવી જ રીતે સામે અહીંયા બીજી લાઈન કરીશ ઓકે હવે આ એક નળાકાર પાત્ર છે નળાકાર પ્યાલો હવે એમાં આ રીતના છે જો આમ અહીંયાથી લઈને આ રીતના એક અર્ધગોલક છે રેડી વ્યવસ્થિત દોરું એટલે તમને ખ્યાલ આવે આ શું કામ છે ખબર કે એની અંદર ઓછું હમાય રેડી હકીકતમાં નીચેનો ભાગ તમને ન સમજાણો હોય તો એક કામ કરું હું ફરી વખત ડોટેડ લાઈન કરું આકૃતિમાં છે એ પ્રમાણે એટલે તમને એક્ઝેક્ટ ખબર પડે નીચેનો ભાગ છે જ નહીં પ્યાલો આ રીતના છે ઉપર પાણી આખે આખું નાખે ઉપર જ્યુસ નાખે એટલે નીચેના ભાગની અંદર આવે જ નહીં આપણને લાગે આખો ગ્લાસ ભરેલો છે પણ હકીકતમાં એટલો જ ભાગ ભરેલો હોય રેડી તો એ કયો ભાગ નીકળી જાય અર્ધગોલક છે ને એક પ્રકારનું તો નળાકારના ઘનફળમાંથી અર્ધગોલક નીકળી જાય એટલું ઘનફળ વધે કે નહીં રેડી બસ ઈજ કહેવાનું છે હું ફરી વખત વાત જુઓ એક જ્યુસ વેચવા વાળો તેના ગ્રાહકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ પાંચ સેમી નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ પાંચ સેમી એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીનું પાંચ સેન્ટીમીટર વ્યાસ છે તો એ નળાકાર ને અર્ધગોલક ને બે ને લાગી જાય કે નહીં તો ડી બરાબર પાંચ સેન્ટીમીટર તો ત્રિજ્યા આર બરાબર પાંચ ના છેદમાં બે સેન્ટીમીટર લખવું હોય તો તે અથવા બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લખવું હોય તો એ રેડી આગળ જુઓ શું કહે છે પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસીને આવેલો હતો જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી એનો મતલબ હું એમાં જ્યુસ ઓછું હમાતું રેડી એમાં જ્યુસ ઓછું હમાતું હતું તો આગળ તો પ્યાલાની ઊંચાઈ 10 સેમી હોય તો તેની આભાસી ક્ષમતા તથા વાસ્તવિક ક્ષમતા શોધો પ્યાલાની ઊંચાઈ 10 સેમી એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીની ઊંચાઈ 10 સેન્ટીમીટર h બરાબર 10 સેમી હતું ચાલો અહીંયા હું લખી નાખું h બરાબર 10 સેમી તો વાસ્તવિક ઊંચાઈ શોધવાની છે અને આભાસી ક્ષમતા પણ શોધવાની છે આનો મતલબ હું ખબર વાસ્તવિક ક્ષમતા અને આભાસી ક્ષમતાનો અર્થ હું ચાલો વાસ્તવિક એટલે હકીકતમાં હું કે નળાકારની અંદર અર્ધગોલક તમે કાઢી નાખો એ વાસ્તવિક છે આભાસી એટલે હું તો કે તમને શું દેખાય છે તો કે આખે આખું નળાકાર દેખાય છે કે નહીં રેડી આખે આખું નળાકાર છે દેખાય છે આપણને આપણને કોઈ નળાકાર પ્યાલો આપેલ આપણને શું થાય કે નળાકારમાં જેટલો ભાગ છે એ બધે બધામાં જ્યુસ નાખી દે એટલે જ્યુસ વધારે એવું હોય નહીં રેડી એ આભાસી છે એ ખોટું છે રેડી એટલે નળાકારનું ઘનફળ ગોતશું એ આભાસી ક્ષમતા થઈ ગઈ પછી નળાકારમાંથી ઓલું જે અર્ધગોલક બાદ કરી દેવું એ વાસ્તવિક ક્ષમતા તે હકીકતમાં આખે આખા નળાકારમાં જ્યુસ નથી નીચેનું તળિયું આ રીતના વળેલું છે આ રીતના અર્ધગોલક ભાગ એમાંથી નીકળી ગયેલો છે એ જેના કારણે એમાં જ્યુસ ઓછું હમાય છે ખ્યાલ આવે છે રેડી તો એનો મતલબ અહીંયા બે પ્રકારના આપણે ઘનફળ ગોતવાના છે પહેલું અહીંયા લખું કે નળાકારનું ઘનફળ એટલે અહીંયા લખું આભાસી ક્ષમતા
आभासी क्षमता नो मतलब हूँ आभासी એટલે તમને દેખાય છે ખોટું છે આખે આખા નળાકારમાં જ્યુસ ભરી દે તો આપણને શું લાગે આખે આખો નળાકાર ભરેલો છે પણ એવું હોતું નથી રેડી ચાલો તો નળાકારના ઘનફળનું સૂત્ર શું તો કે પાઈ આર સ્ક્વેર એચ જો જે રકમની અંદર પાઈ ની કિંમત કે મૂકવાની કીધી છે ને એટલે આપણે 3.14 લઈએ આ કીધી છે 3.14 લો રેડી તો શું લખું અહીંયા તો કે 314 ના છેદમાં 100 आर नो वर्ग એટલે आर કેટલા છે 2.5 એટલે 25 ના છેદમાં 10 ગુણ્યા 25 ના છેદમાં 10 બે વખત આવે કે નહીં ઊંચાઈ h એટલે કેટલી તો કે 10 ઓકે ચાલો હવે જો છેદ કઈ રીતના ઉડશે તો કે 00 પહેલા ઉડી ગયા રેડી 00 ઉડશે પછી જો અહીંયા 25 ચોક કેટલા થાય 100 25 ચોક 100 થાય ને રેડી હજી અહીંયા થાય જો 25 5 2 10 5 5 ઉડી ગયા હવે અહીંયા 2 છે ઉપર 314 છે તો 2 વડે ભાગ ચાલે 2 ગુણ્યા 314 એટલે 157 157 ગુણ્યા 5 કરો અને છેદમાં કેટલા વધ્યા 4 ચાલો 157 ગુણ્યા કેટલા કરવાના 5 157 ગુણ્યા 5 એટલે 785 છેદમાં કેટલા છે 4 જેવા તમે ભાંગ્યા 4 કરો એટલે કેટલા આવે છે તો કે 196.25 સેન્ટીમીટર ઘન આટલો જવાબ આવ્યો આટલી ક્ષમતા છે આભાસી આખે આખા નળાકાર વાસણની અંદર આભાસી ક્ષમતા આપણને એમ લાગે છે કે આટલું જ્યુસ એની અંદર છે પણ ખોટું છે એટલું નથી અંદર નળાકાર અર્ધગોલાકાર ભાગ ઉપસેલો છે બાદ કરવાનો છે રેડી હવે અર્ધગોલકનું ઘનફળ પહેલા ગોતી લઉં પછી નળાકારમાંથી અર્ધગોલકનું ઘનફળ બાદ કરું એટલે વાસ્તવિક ઘનફળ આપણને મળશે રેડી ચાલો અર્ધગોલકનું ઘનફળનું સૂત્ર તો આપણને બધાને આવડે છે ત્રિજ્યા પણ આપણને ખબર છે ચાલો અહીંયા લખું પહેલા અર્ધગોલકનું ઘનફળ અર્ધગોલકનું ઘનફળ 2 ના છેદમાં 3 પાઈ આર નો ઘન ચાલો 2 ના છેદમાં 3 ગુણ્યા પાઈ એટલે 314 ના છેદમાં 100 ગુણ્યા ચાલો આર નો ઘન ત્રિજ્યા કેટલી છે જો ઉપર તમને સ્ક્રીન ની અંદર બતાવું ત્રિજ્યા કેટલી આપેલી છે તો કે 2.5 અથવા 5 ના છેદમાં 2 લખો તો હાલે અને 25 ના છેદમાં 10 લખો તો પણ ચાલે રેડી જે અનુકૂળતા હોય તે ચાલો નીચે લઈ લો 5 ના છેદમાં 2 લખીએ આપણે એક કામ કરીએ ઓકે ચાલો અહીંયા જો 5 ના છેદમાં 2 ગુણ્યા 5 ના છેદમાં 2 ગુણ્યા 5 ના છેદમાં 2 ત્રણ વખત આવે ને કારણ કે આર નો ઘન છે રેડી કમ્પ્લીટ ચાલો છેદ ક્યાં ઉડશે જો અહીંયા ધ્યાન આપેલા તો એક વાતી કે હવે ઉડી ગયા પેલા રેડી હજી આ 2 છે 157 દુ 314 થઈ ગયા હવે નીચે 2 છે એનું કઈ થતું નથી પણ અહીંયા જો આ 5 છે 20 પંચા 100 હજી 5 છે કે નહીં 1 5 4 20 નીચે કેટલા આવ્યા 4 ઉપર કેટલા વધ્યા એ મને કહો 157 વધ્યા તો અહીંયા 157 લખું ગુણ્યા હજી કેટલા છે ઉપર 5 છે તો 5 લખું છેદમાં છેદમાં કેટલા કેટલા છે 3 ગુણ્યા 4 ગુણ્યા 2 છે ને એક અહીંયા 3 છે એક આ 4 છે અને એક આ 2 છે એટલે 3 ગુણ્યા 4 ગુણ્યા 2 વધ્યા રેડી ચાલો ઉપર 157 ગુણ્યા 5 કરીએ 157 ગુણ્યા 5 કરો એટલે 785 જવાબ આવે ચાલો 785 785 છેદમાં 4 કરી 12 ને 12 દુ 24 785 ભાંગ્યા 24 કરે એટલે કેટલો જવાબ આવે તો કે 32.70 જવાબ છે કેટલો જવાબ છે તો કે 32.70 સેન્ટીમીટર ઘન આ અર્ધગોલકનું ઘનફળ છે હવે વાસ્તવિક ઘનફળ શોધવું હોય તો શું કરવાનું તો કે વાસ્તવિક ઘનફળ માટે ઉપરના નળાકારના ઘનફળમાંથી અર્ધગોલક બાદ કરી દો એટલું વાસ્તવિક થાય ને તમે આકૃતિમાં જોવો તો એ ખબર પડી જાય રેડી આ અર્ધગોલક મળ્યો કે નહીં રેડી હવે નળાકારમાંથી અર્ધગોલક બાદ કરી દો એટલે આપણને શું મળી જશે તો કે વાસ્તવિક ઘનફળ તો ચાલો અહીંયા લખું કે વાસ્તવિક પ્યાલાનું ઘનફળ વાસ્તવિક ઘનફળ બરાબર કોને કોની બાદ બાકી તો કે 196.25 196.25 માઇનસ 32.70 ચાલો 196.25 માઇનસ કેટલા કરવાના 32.70 196.25 માઇનસ 32.70 કરો એટલે 163.55 આવે કેટલો આવે 163.55 સેન્ટીમીટર ઘન
આટલી વાસ્તવિક ઘનફળ છે તમે ચોપડીમાં જોઈ શકો, એટલો જવાબ છે 163.55, એમાં 54 છે, આપણે 55 આવ્યો, 0.01 નો ડિફરન્સ ચાલે. બરાબર છે, આ થઈ આપણી વાસ્તવિક ઘનફળ. ખ્યાલ આવ્યો તમને શું કર્યું? ફરી વખત તમે આકૃતિમાં જુઓ, નળાકારનું ઘનફળ પહેલા શોધ્યું, એ આપણી આભાસી ક્ષમતા હતી. આભાસી કોને કહેવાય? આપણને અગાઉથી ખબર છે, આપણને અગાઉથી એવું લાગે છે કે આખે આખા પ્યાલામાં એટલું જીવ સમાય છે. હકીકતમાં એટલું હતું નહીં, અંદર અર્ધ ગોળાકાર ભાગ હતો, એમાં એના કારણે ઓછું જીવ સમાતું હતું. રેડી, કમ્પ્લીટ, એટલે અર્ધ ગોળાકાર ઘનફળ આપણે ગોતું, પછી વાત કરીએ આપણું વાસ્તવિક. ઓકે, ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. ચાલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર, ઉદાહરણ નંબર 7, જે ગઈકાલે મેં તમને જાતે આપ્યો હતો 7મું ઉદાહરણ, પણ છતાં અહીંયા હું તમને થોડુંક સમજાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જશે. રેડી, જો ઉદાહરણ નંબર 7 ની અંદર ધ્યાન, એક નક્કર રમકડું એ અર્ધ ગોલક ઉપર શંકુ લગાવ્યો હોય તેવા સ્વરૂપે છે. અર્ધ ગોલક ઉપર શંકુ લગાવ્યો હોય તેવા સ્વરૂપે છે. આ ઓલરેડી આપણે આગળ દાખલો ભણી ચૂક્યા છીએ, પણ છતાં એક પ્રશ્ન હતો એક વિદ્યાર્થીને, એટલા માટે આપણે આ લઈએ. અર્ધ ગોલક ઉપર શંકુ લગાવ્યો હોય તેવું એક રમકડું છે. ઓકે, આ અર્ધ ગોલક છે, એની ઉપર આપણે શંકુ મૂકી દઈએ. ઓકે, કમ્પ્લીટ. આવું એક છે, આગળ હું કહે છે, નક્કર રમકડું અર્ધ ગોલક ઉપર શંકુ લગાવ્યો હોય તેવા સ્વરૂપે છે. શંકુની ઊંચાઈ 2 સેમી અને પાયો 4 સેમી, પાયાનો વ્યાસ 4 સેમી. શંકુની ઊંચાઈ 2 સેમી એનો મતલબ શું ખબર? અહીંયાથી લઈને આ ઊંચાઈ કઈ ગણવાની? સીધી ઊંચાઈ ગણવાની. આ ઊંચાઈ કેટલી? અહીંયાથી અહીંયા સુધી 2 સેમી. હું અહીંયા લખતો જાઉં. ચાલો, શંકુ માટે ઊંચાઈ h બરાબર 2 સેન્ટીમીટર. રેડી, અને પાયાનો વ્યાસ 4 સેમી. વ્યાસ 4 સેમી હોય એટલે ત્રિજ્યા કેટલી હોય? 2 સેમી હોય. હવે એ ત્રિજ્યા અર્ધ ગોલક ને પણ લાગી ગઈ કે નહીં? 2 સેમી, 2 ની કોમન થાય ને, તો ત્રિજ્યા r બરાબર 2 સેન્ટીમીટર. અર્ધ ગોલક માટે પણ ત્રિજ્યા ઈ થઈ ગઈ. અર્ધ ગોલક માટે તમને વ્યાસ કેટલો હતો? તો કે 4 સેમી. તો ત્રિજ્યા કેટલી થઈ ગઈ? તો કે 2 સેમી. અર્ધ ગોલક માટે પણ ઈ છે, એટલે r1 r2 કરતો નથી. આગળ જો તો રમકડાનું ઘનફળ ગોતો, તો આનું ઘનફળ આપણે ગોતવાનું છે. આગળ હું કહે છે, ચાલો આનું ઘનફળ ગોતી લેશો એટલે કોનો કોનો સરવાળો આવે. ચાલો અહીંયા હું પેલા લખું. જો હજી આ રકમ અધૂરી છે, હજી એની ઉપર નળાકાર મૂકવાનું છે, એટલું કીધું છે એ પ્રમાણે આપણે ઘનફળ ગોતીએ. ચાલો, રમકડાનું ઘનફળ સૂત્ર કોનું કોનું? તો કે પેલા શંકુનું, એટલે 1/3πr² h, પ્લસ અર્ધ ગોલકનું, એટલે 2/3πr³. રેડી, 1/3πr² h પ્લસ અર્ધ ગોલકનું, એટલે 2/3πr³. એવો કોમન કેટલા નીકળશે? તો કે કોમન નીકળે 1/3π નીકળશે, પછી આર સ્ક્વેર પણ નીકળે. તો વધ્યું શું અહીંયા? એચ પ્લસ 2r. આટલું વધ્યું કે નહીં? એચ પ્લસ 2r નીકળ્યું. રેડી, કમ્પ્લીટ. ચાલો, કિંમત મૂકી દો 1/3π ની કિંમત જો મૂકવાની કીધી છે, નહીતર આપણે 3.14 લેવાની કીધી છે. તો પાઈ એટલે 314/100 ગુણ્યા આર નો સ્ક્વેર. આર એટલે કેટલા છે? તો કે 2 × 2, કાઉન્સમાં એચ પ્લસ 2r. ચાલો, એચ કેટલા આપેલા છે? તો કે 2 સેન્ટીમીટર પ્લસ 2r, એટલે 2 કાઉન્સમાં ત્રિજ્યા પણ પાછી કેટલી છે? 2. તો r ની જગ્યાએ કેટલા કરવાના? 2 ને. ચાલો, અહીંયા 2. ઓકે, ચાલો, 1/3 × 314/100 આમનમ ગુણ્યા 2 × 2, કાઉન્સ ની અંદર એક સાથે સીધે સીધું સાદુરૂપ આપણે લઈ લઈએ. કાઉન્સ ની અંદર 2 × પેલા અહીંયા 2 છે, કાઉન્સ ની અંદર કેટલા છે? તો કે 2 × 2 = 4, 4 × 2 = 6, એટલે ગુણ્યા કેટલા કરી દઉં? 6. રેડી, ખ્યાલ આવી ગયો? હવે છેદ ઉડાડો. ચાલો, અહીં જો કઈ, અને છેદ 9 ઉડાડો, એ જો 3 × 2 = 6 થાય, 3 × 2 = 6. રેડી, તો 2 × 2 = 4, 2 × 8 થાય ને? 314 × 8. 314 × 8 = કેટલા આવે? 100. ચાલો, 314 × 8 = 100. ઓકે, 314 × 8 કેટલા? તો કે 314 × 8 કરીએ એટલે 2512. એના છેદમાં 100 છે, 2512 ના છેદમાં કેટલા છે? તો કે 100. ચલો, 2512 ના છેદમાં 100 એટલે 2 પોઈન્ટ કાપવાના ને, 2 પોઈન્ટ કાપો એટલે 25.12 સેન્ટીમીટર ઘન. આ રમકડાનું ઘનફળ કેટલું આવ્યું?
25.12 સેન્ટીમીટર ઘન. હવે આ રકમ અધૂરી છે, સાંભળજો, ખ્યાલ આવે છે? આ રકમ અધૂરી છે, હવે આની ઉપર નળાકાર મૂકવાની કહે છે. હવે શું કહે છે? અધૂરી રકમ જ્યાં થઈ છે, વાંચો, આ એક લંબવૃત્તીય નળાકાર રમકડાને પરિગત હોય તો રમક નળાકારના અને રમકડાના ઘનફળનો તફાવત ગોતો. એટલે આ જે આકૃતિ છે ને, એ આકૃતિ, આ રમકડું છે, એ નળાકારને પરિગત છે. એનો મતલબ શું ખબર? કે અહીંયા એક નળાકાર છે, રેડી, અહીંયા એક નળાકાર છે, આ રીતના એક નળાકાર છે, તો નળાકારનું અને રમકડાના ઘનફળનો તફાવત એટલે બાદબાકી કરવાની છે. હવે મને કેવો છે, કોઈ કોને ખબર પડે કે નળાકારમાં ત્રિજ્યા તો આની આજ રહેવાની છે 2 સેન્ટીમીટર, પણ મને કેટલાને ખબર પડે? એ ખાલી વિડીયો શરૂ રાખીને હાથ ઊંચો કરજો. આ નળાકારની ઊંચાઈ કેટલી થાય એ તમે આંગળીના નિશાન વડે મને બતાવો. આંગળીના નિશાન વડે બતાવવાનું છે. વિડીયો શરૂ રાખ્યો. એક થાય, બે થાય, ત્રણ થાય, ચાર થાય, પાંચ થાય, છ, સાત, આઠ, નવ, દસ. વિચારો કેટલી થાય? ચાર થાય ને? ઓકે, સરસ, વેરી ગુડ. ક્યાંથી આવ્યા ચાર? ઉપર શંકુની ઊંચાઈ 2 છે અને અર્ધગોલકની ઊંચાઈ 2 છે, તો આ 4 સેન્ટીમીટર ઊંચાઈ કોની થઈ ગઈ? નળાકારની. બરાબર છે? તો હવે નળાકારનું ઘનફળ ત્રિજ્યા કેટલી? તો કે એ 2 ની 2 છે કે નહીં? રેડી, તો હવે સ્ક્રીન નીચે લઈ લો, તમને ખબર પડી ગઈ ઊંચાઈ 4 અને ત્રિજ્યા 2. ઓકે, ચાલો નળાકારનું ઘનફળ ગોતી લઈએ, પછી બેનો તફાવત કરવાનો છે. કાંઈ આ દાખલાની અંદર નવીન છે નહીં. ચાલો, નળાકારનું ઘનફળ, નળાકારનું ઘનફળ સૂત્ર છે પાઈ આર સ્ક્વેર એચ. પાઈ ની કિંમત 314/100. ત્રિજ્યા કેટલી હતી? 2 હતી કે નહીં? તો એ 2 વખત 2. ઊંચાઈ કેટલી તમે કીધી? 4 કીધી કે નહીં? તો આ 4 છે. 4 × 2 = 8 × 16, એટલે 314 × 16 કરવાના અને છેદમાં કેટલા? 100. તો ચાલો 314 × હું તમને 16 કરીને બતાવું. આવે છે કેટલો જવાબ? તો કે 5024 જવાબ આવે અને છેદમાં કેટલા છે? 100, એટલે 50.24 સેન્ટીમીટર ઘન છે. 50.24 સેન્ટીમીટર ઘન નળાકારનું ઘનફળ છે. હવે આ ઉપર આ ઘનફળ બતાવ્યું એ કોનું છે? રમકડાનું. આ નીચે આવ્યું એ કોનું છે? નળાકારનું. તો આપણે બેનો તફાવત ગોતવાનો છે. તો અહીંયા લખું કે નળાકારનું ઘનફળ તફાવત બરાબર, એમ લખીને લખવું એટલે તમને ખબર પડે, તફાવત બરાબર નળાકારનું ઘનફળ, નળાકારનું ઘનફળ માઇનસ રમકડાનું ઘનફળ. ચાલો, નળાકારનું ઘનફળ કેટલું છે? તો કે 50.24. રેડી, માઇનસ રમકડાનું ઘનફળ કેટલું છે? તો કે 25.12. રેડી, 50.24 માઇનસ 25.12. તો માઇનસ તમે 25.12 એમાંથી કરો એટલે જવાબ આવશે, એક જ મિનિટ, 50.24 માઇનસ 25.12 કરો એટલે જવાબ આવે એક્ઝેક્ટ 25.12. 2 અડધા જ છે, તમે જો નો કર્યા હોય આમ નો ખોપડે તો હાલ. 25.12 સેન્ટીમીટર ઘન આ તફાવત. સમજાણું? ખ્યાલ આવે છે? રેડી, કમ્પ્લીટ. ચાલો, હવે આ મેઇન વસ્તુ ગણતરીની અંદર છે. હું તમને એક વખત ફરી વખત દાખલો ગણાવી દઉં છું એટલે ખ્યાલ આવે. 10p4 ની અંદર એક બલદાને કઈ પ્રશ્ન છે, પણ એ જ પ્રશ્ન છે ને ભાઈ, કે ફરી વખત દાખલો ભણાવો કે બીજો છે? એનો એ પ્રશ્ન હોય તો હાથ નીચે કરી દે, હું ફરી વખત દાખલો પણ ભણાવું છું. નવો પ્રશ્ન હોય તો હાથ ઊંચો રાખ. ઓકે, હું ફરી વખત ગણતરી બતાવું છું. ઓકે, ચાલો જુઓ. અહીંયા પેલા શું કર્યું? ફક્ત રમકડાનું ઘનફળ માંગ્યું હતું. રમકડામાં કોણ કોણ હતું? તો કે અર્ધગોલક અને શંકુ. અર્ધગોલક અને શંકુની ત્રિજ્યામાં બધા કેટલા કેટલા માપ હતા? તો કે 2 સેન્ટીમીટરના માપ હતા કે નહીં? તો શંકુનું ઘનફળ સૂત્ર હું, તો કે 1/3πr² જ. અને અર્ધગોલકનું તો કે 2/3πr² નો ઘન. કોમન કેટલા નીકળ્યા? તો કે 1/3πr² કોમન નીકળી ગયા. રેડી, તો કિંમતો મૂકી, કિંમત મૂકો એટલે અહીંયા તમે જો સાદુરૂપ, અહીંયા ખાસ જો સાદુરૂપ, આ સાદુરૂપ એચ મૂક્યા 2, પછી 2r, એટલે 2 × 2 અહીંયા કેટલા થઈ ગયા? આ 4 છે, આ 2 છે, એટલે 4 + 2 કેટલા થાય? 6. ઈ મેં 6 અહીંયા મૂક્યા છે. રેડી, કમ્પ્લીટ. હવે 3 × 2 = 6 છે, ઉડી ગયા. તો 2 × 2 = 4 × 2 = 8, 8 અહીંયા આવે, 314 × 8 એટલે 2512. 2512 ના છેદમાં કેટલા? તો કે 14. 100 કાપો એટલે કેટલા આવ્યા? 25.12. હવે નળાકારનું ઘનફળ લેવાનું છે, એમાં ઊંચાઈ કેટલી હતી? 4 સેન્ટીમીટર. ત્રિજ્યા તો ઈની છે 2 સેન્ટીમીટર, એનું સાદુરૂપ આપો. આમાં તો કઈ લેવાનું નથી, 25.24 આવ્યા.
અંચેલો તફાવત 50.24 માંથી 25.12 જાય એટલે 25.12 ખ્યાલ આવે છે રેડી કમ્પ્લીટ તો ઉદાહરણ નંબર 7 સુધી હવેનું ચેપ્ટર જે છે એ સિલેબસમાંથી નીકળી ગયું છે ફક્ત ને ફક્ત સ્વાધ્યાય 13.2 સુધીનું જ ચેપ્ટર હતું અહીંયા હું લખી દઉં પછીનું જે પછીના જે ચેપ્ટર છે એ સિલેબસમાંથી નીકળી ગયેલું છે જે આપણે કરવાનું નથી એટલે જે વિદ્યાર્થીઓને ન ખબર હોય એ પણ ખાસ નોંધ કરી લે આપણે ફક્ત ને ફક્ત સ્વાધ્યાય 13.2 સુધી જ સિલેબસની અંદર છે એના પછીનું સ્વાધ્યાય 13.3 અને 13.14 અને બાકીના બધા ઉદાહરણ આટલી વસ્તુ છે નહીં ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ સિલેબસમાં ફક્ત ને ફક્ત સ્વાધ્યાય 13.2 સુધી છે તો આપણે સ્વાધ્યાય 13.1 ના બધા દાખલા ગણ્યા સ્વાધ્યાય 13.2 ના બધા દાખલા ગણ્યા ઉદાહરણ નંબર 1 અને 2 તમને જાતે પાછે ઉદાહરણ તમને નતા આવડતા એ પણ આપણે સોલ્વ કર્યા હું હજી તમને કહું છું આ ચેપ્ટર સૌથી અગત્યના ગુણભાર વાળું છે ટોટલ આમાંથી 8 માર્ક્સ નું પૂછાય છે કેટલા માર્ક્સ નું 8 માર્ક્સ નું સૌથી અગત્યનું ચેપ્ટર છે અને આ સૂત્રો તો જ આવડશે આ બધા જ સૂત્રો તમને તો જ આવડશે સાંભળજો બધા જ સૂત્રો તમને તો જ આવડશે કે આ દાખલા તો જ આવડશે તમને સૂત્રો આવડતા હશે રેડી હવે એકાદ વ્યક્તિને પ્રશ્ન છે હું તમારો પ્રશ્ન લઈ લઉં છું વાત તમારો ઊંચો રાખજો પછી આપણે નવા ચેપ્ટર તરફ જઈએ